દાયા બાપા એક પ્રધાન જાતા હતા રાજકારણ, ઇનોવા ગાડી લઈ. અર્જુન કાકા આવ્યા છે, અંધારામાં બેઠા લાગે. હા ભણજો, મને જોક્સ યાદ આવ્યો. ઇનોવા ગાડી, એક રાજકારણ નેતા, 85 સાહેબ 120 ની સ્પીડ માં ઇનોવા ગાડી જતી હતી. એમાં આગલા વિલ ના બધા સ્ટર તૂટી જાય. પછી પ્રધાન હતા ને, એ બધા મંત્રીઓ ને ખીજવા માંડ્યા કે આવી કઈ ગાડી લેવાય ભાઈ, આવી ગાડી નો લેવાય કે ગાડી હારી લેવાય ભાઈ, આમ કઈ નું હાલે, કઈ ગાડી હારી જવે. એટલે એમાં એક પાગલ ગાંડુ આવ્યો કે હું છું પ્રધાન જી, નેતા સાહેબ છું હું. ડાયા બાપા સાંભળજો, છું હું. એ કીધો જો પાગલ બોલ્યો ગાંડો. એ કે કાંઈ ના, અમે 120 ની સ્પીડ માં જતા હતા, અમારે એક હોસ્પિટલ નું ઉદઘાટન છે, અમારે 15 કિલોમીટર કાપવાનું છે, અમારી પાસે મૂળ 10 મિનિટ રહી છે, હવે કઈ કરો નહીં. એ કે એમાં કઈ ગાડી બદલાવાની ન હોય, બધા વ્હીલ માં લઈ એક એક સ્ટડ ખોલી લો. ગાંડો બોલ્યો, પાગલ બોલ્યો. એ કે બધા માં લઈ એક સ્ટડ ખોલી લો અને આગલા વ્હીલ માં સડાવી દો, તમારે 15 કિલોમીટર કાપવું છે. એ કપાઈ જાય. પ્રધાન કે ઈ વાત હાસી નેતા કે ગાંડો બોલ્યો. એટલે થોડી ગાડી સ્લેપ મારી, થોડી ગાડી આગળ હાકી, આગળ હાકી. અને પછી ઓલા ગાંડા ને બોલ્યો કે બોલો, મારે 500 રૂપિયા દેવા છે ને તાણું આપણું હાંસું છે. ગાંડા ને બોલે, જેને એલ્યો બોલાવે ને તઈ, ઓલે આવ્યો કે આલે 1000 રૂપિયા, 500 ને બદલે આલે 1000 રૂપિયા. પણ કે તને આવો વિચાર કેમ આવ્યો? એ કે હું પાગલ છું, ગાંડો છું, હું થોડો પ્રધાન છું. ઈ તો હવાર માં ભાઈ તો શરૂ કર્યું જ નથી ને ભાઈ. પણ સાહેબ મને ખરેખર ગૌરવ છે સાહેબ, હું કેવા જો, મને આ શિવ ના ચરણ માં બેઠો છું, આયલી બોલું તો મને પાપ લાગે. આ લોકોની જે મહેનત છે ને સાહેબ, કોઈની તાકાત નથી થાય આ મંડળી ની. મારો બાપ સુરત વાળા ને એકવાર જોરદાર તાળીને ગાઢ સીધાવજો સાહેબ. હે, આ કોઈ વખાણ નથી કરતો, ઘણા નહીં ગમે સાહેબ. અદભુત મહેનત રાતી એક કરે સાહેબ. વિચાર તો કરજો, અમારથી હેરતું કથામ નથી થવાતું. મૂળ 3 કિલોમીટર સેટા થાય કોઈ, એને બદલે રાત દિવસ એક કરી નાખે સાહેબ ગમે ત્યારે. અને ગામનો ભવિષ્ય માટે સાહેબ આજે લોકો જમજ, એની જે એને દુઃખ થાય ને એવું કોઈ દી ન કરતા મારો બાપ. મારી ક્રબ્ધ પ્રાર્થના છે, તમને કોઈ ખીજાઈ લે તો એમને સાંભળી લેજો. તમને ગમે કે નહીં તો સાહેબ, જે ઈ ખીજાતો હોય ને ઈ જ ક્યાંક કરીએ, કે બાકી બીજાનું શું કામ છે પરબારા સડાવે એનું. હે, મારે મારે નથી બહુ લેવી વાત, મને નીકળે છે વાત. મને આમ મારી પાસે પુરાવા સાથે વાત છે સાહેબ. અને આવું કાયમિક માટે રહેવો ને મારો બાપ, બધાય સુખી થાઓ. આ નગર કહેવાનું, પણ એક મને વાત ગમતી, આયર આયર હાયર ઉજળા આયર અડીખમ કુલ. એક પ્રસંગ લઈ અને પછી એટલા બધા તમને દાંત કઢાવવા નગર. એક શોકમાં ધીરુભાઈ કુતરાના હઝડબમ કાન પકડીને જૂનો બેઠો હતો. કુતરાના ગોઈન મોટા શોકમાં કુતરાના હઝડબમ કાન પકડીને બેઠો, માં બાજુ બીજો નીકળ્યો કે એ કુતરાના કાન હું પકડ્યા. એ કે પણ પૈસા ખરે. એ કે તો કોક ના વારા આવવા દે. ઓલા પકડી રાખ્યો આગળ કે હાલીને કે પકડી રાખજે, ડો હડકાયું છે. હાસ્ય હાસ્ય અદભુત છે, જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં મળે. હા, એક ભાઈ મારી પાસે નજીમાં હોના નો સેન પહેરલો, મને કે વિદુરભાઈ આપણી પાસે 120 ટુવી અને 42 ફોર વી અને 3 વિમાન ને 2 હેલિકોપ્ટર અને બીજા વાહન ની તો કોઈ પાર નહીં. મેં કીધું આ બહુ મોટો માણા લાગે. મેં કીધું ભાઈ જય માતાજી, જય માતાજી, તમે ધંધો શું કરો? મને કે મારા રમકડા ની દુકાન છે. જે જે વાત ની સાહેબ, મારે જે પેલો દુહો બોલ્યો કે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા એવી ગરસ્તી જ્ઞાન ચરણી. બાપા તો ભારતી ભૂમિની વંદુ તન આવડી તન ધન હો તન સુભરાશ ધરણી. આપણી સાત તાકાત આપણું કાયમિક માટે કહું, આયર ની સંધિ કરજો. આ પ્લસ હીર, આ કેતા આપ અને હીર કેતા ટમટમકતા તારલા. આહીર નો દીકરો દીકરી ભલા માણા ધારે એ કરી શકે. હે, એટલે કીધું આહીર કુળ યવની ફરે. આપણે જો મારે નાનકડી બે વાતની યાદ કરવી છે, પહાડ ઉન્નત મુખ્ય કીર્તિ ઉચ્ચારતા કેવી ગરસ્તી જ્ઞાન ચરણી. બાપા તો ભારતી ભૂમિની વંદુ તન આવડી તન ધન હો તન સૌરાષ્ટ્ર ધરણી. અને હરિયલ ક્યારે ન હોય,
આ પ્રસંગ મારો આપ કદાચ થોડાક લોકો હાંભળો છે, પણ સુરતી લાલા ખાસા ડાયા બાપા મને હાંભળે છે એટલા માટે હું યાદ કરું. હે આયર આયર ઉજળા આયર અડીખમ કુલ આયર ને આપનો ટેકો કીધો છે. સાંભળજો, કોઈ વાત વિવાદ ને સમગ્ર આહી હું કાયમિક માટે, મારે બે ત્રણ વાતો આપણી કાયમિક માટે ની કરવી છે. આપણે કોના સહી ઈ ની ભૂલી જતા, કોના સંતાન છે, કોના દીકરા છે. જો મારો કોઈ અધિકાર નથી આપને સલાહ દેવી કે આપને કેવું, અમારી બેઠાની બધાયથી હું બાપ નાનો છું. એટલા માટે હું ખાસ યાદ કરું, મારે આહીર કુળ યવની ફરે અને હમીર નો વતૈયાર, તો તો દેવકી તારો દીકરો ઓલા મામા કંચની હાથ કપાત, અને હરિયલ ઘેર ન હોય જેના કુંજડા ફરે, બાપ પછી વય ની વાટુ ન હોય, એ તો કહર બચાન કાગડા. રવિ નામ નો આયર આયર પણ કોને કહેવાયની વાત કરું બાપુ, રવિ નામ નો આયર જુનાગઢ ની ધરતી. આ છો માં હું નહીં, ગયા છો માં ની વાત આપ ઘણા લોકો સાંભળી છે, પણ આજ આ માયક માં સાંભળો છો ને એટલે મને મજા આવશે બોલવાની. રવિ નામ નો આયર સાહેબ જુનાગઢ ની દિવાલ, આ છો માં હું નહીં, ગયા છો માં ની વાત હતી, દોઢ વર્ષ ની વાત. અને જુનાગઢ માં એક દિવાલ પડી, બહુ વરસાદ આવવાને કારણે એમાં રવિ નામનો આયર કાયમ આવી ગયો. ઘણા બધા મરી ગયા હતા, ઘણા બધા કાયમ આવી જતા, એમાં હિન્દુ પણ હતા અને મુસલમાન પણ હતા, એમાં ઘણા બધા હતા ની કાયમ આવી ગયા. એટલે છ મહિના વાતને જાતા રવિ આયર વિદાય લીધા પછી, છ મહિના પછી સમાજ સેવકોને રાજકારણીઓને સમાજ નીતિઓને સમગ્ર નેતાઓને વિચાર આવ્યો કે આમાં જેટલા કાયમ આવી જાય ને વંડી પીડી ને આમાં જેટલા મરી જાય ને, ટૂંકમાં એનું વર્ગી વાત કરું કે આમાં જેટલા કાયમ આવી જાય ને એ બધા બહુ નાના છે, હાલો ને આપણે 5-5 લાખ રૂપિયાના છેક દેવા માટે જાય. આમાં બધા નાના છે, હાલો આપણે 5-5 લાખ રૂપિયાના છેક દેવા માટે જાય એ નિર્ણય કરો. અને 5 લાખ રૂપિયાના છેક દેતા 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 રવિ આયર નું ઘર આવ્યું. સાંભળજો આયર પણ કોને કહેવાય, ફરી વાર યાદ કરું. અને રવિ આયર નું ઘર આવ્યું અને બધાને દેતા દેતા રવિ ની અર્ધાંગના ઘેર, રવિ ની ઘરવાળી હતી ઘેરે, એને થાતી વિધિ કરી કે આવો ભાઈઓ બેસો, કેમ છો, બધા મજામાં. ચા પાણી પાયા, અને ચા પાણી પાયા પછી બેનને કીધું, આલ્યો બેન આ 5 લાખ રૂપિયાનો છે, આલ્યો બેન આ 5 લાખ રૂપિયાનો છે. એટલે બેન ઊભી થઈ ગઈ, ભાઈ શા માટે 5 લાખ રૂપિયા, અરે હમણાં વરસાદ ન પડ્યો, જુનાગઢની આ દિવાલ પડી ને એમાં તમારો રવિ કાયમ આવી ગયો ને, એટલે અમે બધાને દેતા 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 5-5 લાખ રૂપિયા દેતા દેતા આવી છીએ, અને હવે 4-5 ઘર વિધા છે અને તમને 5 લાખ રૂપિયાનો છેક દેવા માટે આવ્યા છીએ. ત્યારે રવિની અર્ધાંગના આયરની દીકરી આયરની વવારું એમ બોલી કે આ 5 લાખ રૂપિયા મારે ન જોઈએ. ત્યારે સમાજ સેવક બેન આ બધાએ 5-5 લાખ રૂપિયા લઈ લીધા છે, તમે આ 5 લાખ રૂપિયા કેમ ન લ્યો? સાહેબ રવિ ની અર્ધાંગણા ની સાહેબ એમની ઘરવાળી ની અવાજ સાંભળજો, ને હું કહી છે કે મારો છુડલો ભલે રંગાઈ ગયો, હું ભલે હવે રાંડી ગઈ, પણ હવે આવી કોઈ જુનાગઢ માં દિવાલ હલકી હોય એમાં 5 લાખ રૂપિયા વાપરી નાખજો, હું દિવસો કાઢી નાખી, પણ આવનાર પેઢીનો કોઈનો છુડલો ન રંગાય. હે આ આયર પણ છે, આયર હાયર ઉજળા આયર. હું કેટલી બધી વાત સાત દેવાદ બોદલ ને યાદ કરો, કેટલી બધી, મારે તો દાંત કાઢો, મારે હાસ્ય તરફ જવું છે, મને નીકળે છે એટલા માટે. હું સ્વામી વિવેકાનંદ અમેરિકાના પત્રકારે પ્રશ્ન પૂછ્યો તો, સ્વામીજી તમારા દેશમાં કયા જાનવરનું દૂધ પવિત્ર? સ્વામી વિવેકાનંદ તરત કહી દીધું ભેંસનું, કે સ્વામીજી તમે બોલવામાં કઈ ઠપ ખાઈ જશો, ભારત દેશમાં તો ગાયનું કહે છે. એ કે પણ તમે પૂછ્યું હેનું જાનવરનું, ગાને અમે જાનવર ન કહી, ગાન અમે માં કહી ભલા માણા. હે વહલી વલવતી નવલા ઘેનું નામ, પછી હરિયન ફેરન હાર, બાપી તો સુમત લેતું શામળા. જે જે યાદ કરો, તમને જ્યાં દ્રષ્ટિ કરો, નગર હાસ્ય કોણ છે ભાઈ? હમણાં અમારા ગામમાં એક નવા ટીચર આવ્યા, સફેદ કલર ની એક્ટિવા ગાડી અમારા ગામમાં, તમે એલા નથી સમજતા. નવા ટીચર આવ્યા, સફેદ કલર ની એક્ટિવા ગાડી, અને બાપા ને હોય ઝાટકીન ભટકાવી દીધી. પેલા બેન કે બાપા સોરી, બાપા કે સોરી સોરી ને જવા દો, બાકી ઢોલ ભેગી ની પાડી દો. હા ઇંગ્લિશ ઇંગ્લિશ ભૂકા કાઢ નાખે. એક અમેરિકા થી ભણીને આવ્યો, માને પગે લાગ્યો, એ કેમ છો મધાર, તાતે મારવા મળ્યા. એન ઘર વાળા કીધું, એલી તું કેમ રો? એ કે તો મારો દીકરા મને મેં ઘેર કીધી. તમને સમજાય, એક વાત કરો કે અમેરિકા થી 45 વર્ષ પછી ભણીને આવે છે, 45 વર્ષ પછી
ભણી ગણી નોકરી કરીને આવ્યા 45 વર્ષ પછી, અને એના મિત્ર ને ઘરે જતો હતો, અમેરિકા વાળો એના મિત્ર ને ઘરે જતો હતો, એટલે બાપા ખુરશી નાખીને બેઠા હતા. એટલે અમેરિકા એ પૂછ્યું એના મિત્ર ને, આ કોણ? એ કે આ મારા ફાધર, આ મારા પિતાજી, આ મારા બાપા. અમેરિકા કે ઓ તારા ફાધર ઈ મારા ફાધર, તારા પિતા ઈ મારા પિતા, તારા બાપા ઈ મારા બાપા, માટે મારે પગે લાગુ છું એમ કરીને પગે લાગ્યું. બીજો દિવસ છો 5 વાગ્યા ઇનો ઇસ્ટાન, પણ એના મિત્રનો માં બેઠા હતા ખુરશી નાખી. એટલે અમેરિકાલાએ પૂછ્યું કે આ કોણ? એ કે આ મારા મધર, આ મારા મમ્મી, આ મારા માં. અમેરિકાલો કે ઓ તારા મધર ઈ મારા મધર, તારા મમ્મી મારા મમ્મી, તારા માં ઈ મારા માં, માટે મારે પગે લાગુ છું એમ કરીને પગે લાગ્યું. ત્રીજો દિવસ છો 5 વાગ્યા, એટલે એના મિત્ર ની ઘર વાળી બેઠી હતી. એટલે અમેરિકા એ પૂછ્યું આ કોણ? તમે સમજો છો ઈ નથી. ઈ કે આ કોણ? ઈ કે આ મારા હગા હાળા ની હગી બેન. એટલે કીધું ગામડાની વસ્તી નાની હોય, ઘેર ઘેર જ્ઞાતિ હોય, આંગણી આવકાર હોય, મહેમાનો નો મારો હોય, ચા પીવાનો ધારો હોય, અરે વ્યવહાર એનો સારો હોય, રામ રામ ના રણકાર હોય, જમાડવાના પ્રકાર હોય, વહુને સાસુ ગમતા હોય, ભેળા પેશી જમતા હોય, ખોળામાં છોકરા રમતા હોય, સાહેબ આવી તો માની મમતા હોય, આવું આપણું ગામડું હોય. હે ગામડું, ગામડું છે અદભુત.